અમદાવાદમાં મધરાતે હળવો વરસાદ થયો। રાજ્યના 86 તાલુકામાં વરસાદ, 11 તાલુકામાં 1-થી 2 ઇંચ વરસાદ, કચ્છના અંજારમાં 3 ઇંચ, બારડોલી અને ગાંધીધામમાં 2.5 ઇંચ અને ભુજ અને અબડાસામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગર શહેર અને જિલ્લા સહિત જંબુસર અને કાવીમાં ધોધમાર વરસાદ, સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ પંથકમાં વરસાદથી ડાંગર અને મગફળીના પાકને નુકસાન। 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી લોકો માટે બંધ રહેશે। બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતે પોતાની સામે થયેલા કોર્ટ કેસ બાદ જણાવ્યું કે પપ્પુ સેના મને વધુ મિસ ન કરે, હું જલ્દી મુંબઈ પાછી આવી રહી છું। અલંગના શિપ બ્રેકિંગ યાર્ડને કોરોનાનું ગ્રહણ લાગ્યું, છેલ્લા 6 મહિનામાં 150ને બદલે ફક્ત 80 જહાજ ભંગાયા। મહારાષ્ટ્રમાં 6 મહિના બાદ 25 ઓક્ટોબરથી જિમ અને ફિટનેસ સેન્ટર્સ ખોલવા રાજ્ય સરકારનો નિર્ણય। યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તો ઉમટ્યા, દર્શન માટે 2 કિલોમીટર લાંબી લાઈન લાગી। નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર।